नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय नामा मूल तत्व प्रकरण 3 पागड़ी नु मूल्यांकन एमा आपणे આગળના લેક્ચરમાં આપણે ત્રણ પદ્ધતિઓ શીખ્યા, બરાબર છે? પાગડીના મૂલ્યાંકનની જુદી ત્રણ પદ્ધતિઓ શીખ્યા. હવે આપણે ચોથી પદ્ધતિ છે જે પાગડીના મૂલ્યાંકન કરવાની ચોથી પદ્ધતિ છે, નફાના મૂળીકરણની પદ્ધતિ અથવા એને નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ પણ કહેવાય. હવે આપણે આ ચોથી પદ્ધતિ શીખીશું અને એના દાખલાઓ પણ શીખીશું. તો નફાના મૂળીકરણની પદ્ધતિ અથવા નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિમાં પણ બે પ્રકાર છે. આપણે અગાઉ જે ત્રણ પદ્ધતિ શીખ્યા એમાં જુદા જુદા બે પાર્ટ પડતા હતા કે સરેરાશ નફો અને અધિક નફો. સરેરાશ નફો એની બે રીત હતી, સાદી સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અને અધિક નફાની પદ્ધતિ છે એ પણ એક જુદી હતી. તો એ જે બે પદ્ધતિ જે શીખ્યા, સરેરાશ નફો અને અધિક નફો, એ બંને પદ્ધતિ દ્વારા નફાને મૂળીકૃત કરી શકાય છે. તો નફાના મૂળીકરણની પદ્ધતિ અથવા નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિમાં એ જ બે પદ્ધતિઓ છે કે સરેરાશ નફાને મૂળીકૃત કરવો હોય તો એ કેવી રીતે એના દાખલાઓ ગણી શકાય, અને અધિક નફાને મૂળીકૃત કરવો હોય તો એના દાખલાઓ કેવી રીતે ગણી શકાય. તો સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા સમજીએ, ત્યાર પછી એના દાખલાઓ પર જઈશું. સૌથી પહેલા સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ, એની ફોર્મ્યુલા શું થાય? સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ, હવે સરેરાશ નફાના બે પ્રકાર છે. આપણે આગળ એના દાખલા ઉપર શીખ્યા હતા કે સાદી સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો આપણને રકમમાં આપેલું છે કે ભારિત સરેરાશને મૂળીકૃત કરવાનું છે કે સાદી સરેરાશ પદ્ધતિથી નફાને મૂળીકૃત કરવાનું છે. તો સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિમાં સૌથી પહેલા આપણે શું કરવાનું છે? મૂળીકૃત નફો શોધવાનું છે. મૂળીકૃત નફો શોધ્યા પછી આપણને પાગડીની કિંમત મળશે. તો મૂળીકૃત નફો શોધવા માટે એની જે ફોર્મ્યુલા છે, મૂળીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ટકા, બરાબર. સરેરાશ નફો એટલે કોઈ પણ એક ભારિત હોય અથવા સાદી સરેરાશ, કે આપણને નફો જોઈને આપણને ખ્યાલ આવે કે કયો નફો શોધવાનો છે, સાદી સરેરાશ પદ્ધતિથી કે ભારિત સરેરાશ પદ્ધતિથી. એ બે માંથી જે લાગુ પડે એ મુજબ આપણે સરેરાશ નફો શોધવાનો છે. અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો હશે. અપેક્ષિત વળતરનો દર ડાયરેક્ટ ટકામાં કરો, અથવા તો ન સમજાય તો આગળ આપણે બીજી રીતની જે છે, બીજી રીત મીન્સ કે આ જ રીતે, પણ એ ટકા ન કરો તો તમારે ગુણ્યા શું કરવા પડે. તો બીજી રીતમાં શું કરવું પડે? મૂળીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, બરાબર. અહીંયા જો ટકા ના કરો તો અહીં આપણે ગુણાકારમાં 100 લેવાનું, અથવા અહીં ડાયરેક્ટ ટકા કાઢી નાખો તો સીધી કિંમત આપણને મળશે. બંને સૂત્ર એક જ છે, પણ અહીં ટકા ના કરો તો આપણે ગુણ્યા 100 લેવાનું, બરાબર છે. આ રીતે સૌથી પહેલા તમારે મૂળીકૃત નફો શોધવાનો પડશે. મૂળીકૃત નફો મળ્યા પછી આપણને પાગડી મળશે. તો પાગડીનું સૂત્ર શું થાય? પાગડી બરાબર મૂળીકૃત નફો જે મળ્યો છે એમાંથી રોકાયેલી મૂડી શું થશે? બાદ થશે. મૂળીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી જો ડાયરેક્ટ આપેલી હોય તો ડાયરેક્ટ એની કિંમત મૂકવી, અથવા તો
મિલકતો અને દેવા આપેલા હોય તો એના પરથી આપણે રોકાયેલી મૂડી શોધવી પડે. રોકાયેલી મૂડીની ફોર્મ્યુલા આપણે અંતિમ નંબરમાં શીખ્યા હતા કે રોકાયેલી મૂડી બરાબર શું થાય, કુલ મિલકતો માઈનસ કુલ દેવા. તો મિલકતોમાંથી દેવા બાદ કરો એટલે રોકાયેલી મૂડી પડે, અથવા ચોખ્ખી મિલકતો જો આપેલી હોય તો એને રોકાયેલી મૂડી જ કહેવાય. રોકાયેલી મૂડી આ રીતના સુધીને મૂકી દેવાની. મૂડીકૃત નફામાંથી રોકાયેલી મૂડી તમે બાદ કરો એટલે આપણને શું મળે, આગળ મળે. બરાબર, આ છે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. સરેરાશ નફાને મૂડીકૃત આ રીતે કરી શકાય છે. અને જે બીજી પદ્ધતિ છે એમાં એમાં મૂડીકરણની પદ્ધતિમાં બીજી પદ્ધતિ છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. હવે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં સૌથી પહેલા આપણે અધિક નફાની જરૂર પડે. આપણે આગળના લેક્ચરમાં જ અધિક નફો શોધતા શીખ્યા, આપણે એની ફોર્મ્યુલા જોઈ. ફરીથી અધિક નફો કેવી રીતે મળે, તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અધિક નફાનું સૂત્ર શું છે, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ સરેરાશ નફો શબ્દ આવે છે ત્યાં તમારે એટલું નક્કી કે તમને વર્ષ અને નફો જેટલા પ્રશ્ન આપેલો હોય એના પરથી સૌથી પહેલા તમારે એ નક્કી કરવાનું છે કે સાદી સરેરાશ પદ્ધતિથી સરેરાશ નફો શોધો કે બારીક સરેરાશ પદ્ધતિથી સરેરાશ નફો શોધો. સૌથી પહેલા બે પદ્ધતિ ખાસ શીખવાની જરૂર છે. પહેલી પદ્ધતિ સાદી સરેરાશ પદ્ધતિ અને બીજી બારીક સરેરાશ પદ્ધતિ, એ બધા જ દાખલામાં આપણે ઉપયોગમાં લેવાની છે. તો સરેરાશ નફો શોધતા આપણને આવડવું જોઈએ. સરેરાશ નફો એ પદ્ધતિથી મેળવવાનો છે, સાદી સરેરાશ અથવા બારીક સરેરાશ જે એના નિયમ પ્રમાણે લાગુ પડે એ રીતે સૌથી પહેલા સરેરાશ નફો શોધો. ત્યાર પછી અપેક્ષિત નફો, અપેક્ષિત નફો એનું પણ એક સૂત્ર હતું. જો અપેક્ષિત નફો ન આપેલ હોય તો અપેક્ષિત નફાનું સૂત્ર શું છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ટકામાં કરો એટલે તમને અપેક્ષિત નફો મળે. સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરો એટલે શું મળશે, અધિક નફો. અધિક નફો મળ્યા પછી તમે પાંગળીનું મૂલ્યાંકન કરી શકો. અને પાંગળીની ફોર્મ્યુલા શું થાય, પાંગળી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. બરાબર છે, પાર્ટી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. અધિક નફો મળ્યા પછી અપેક્ષિત વળતરનો દર આપણને દાખલામાં આપેલો છે, અધિક નફા ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ડાયરેક્ટ ટકા કાઢો તો તમને ડાયરેક્ટ કિંમત મળી જાય. અથવા આ સૂત્ર મુજબ જો ટકા ના કાઢો તો તમારે શું કરવું પડે, ગુણ્યા 100 લેવા પડે. પરંતુ આપણે એની લાંબી પ્રક્રિયા નહીં કરીએ, ડાયરેક્ટ અધિક નફો ભાગ્યા 10% હોય તો 10%. દાખલા તરીકે અધિક નફો 5 લાખ છે તો 5 લાખ ભાગ્યા અપેક્ષિત વળતરનો દર 10% છે તો 5 લાખ ભાગ્યા 10. પછી કેલ્ક્યુલેટરમાં ટકાની સ્વીચ દબાવો એટલે ડાયરેક્ટ તમને પાંગળીની કિંમત મળી જશે. તો આ પ્રકારે જે પાંગળીના મૂલ્યાંકનની ચોથી પદ્ધતિ છે, બરાબર નફાના મૂડીકરણની પદ્ધતિ અથવા નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, એમાં જે આ જુદા બે પ્રકાર છે એ બંને પ્રકારને ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે અને એના પરથી આપણે દાખલા ગણવાના છે. તો આ પ્રકારે પણ બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો દાખલો પૂછાતો હોય છે. ચારેય પદ્ધતિઓ આવી શકે છે, ચારેય પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિનો દાખલો આવી શકે છે. તો આપણે ચારેય પદ્ધતિની ફોર્મ્યુલા યાદ રાખવી પડશે અને ચારેય પદ્ધતિના દાખલાઓની પ્રેક્ટિસ પણ કરવી પડશે. હવે આપણે આગળ દાખલાઓ પર જઈશું. હવે આપણે દાખલા નંબર 10 ઉપર જઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 10 સૌથી પહેલા આપણે સૂચના વાંચીશું કે કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે. નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેટીની પાંગળીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. ભારિત સરેરાશને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર આપણે પાંગળીની કિંમત નક્કી કરવાની છે. આપણને થોડી માહિતી આપેલી છે, જોઈએ. ધંધાની મિલકતો 6 લાખ આપેલી છે, ધંધાના દેવા 1,70,000 આપેલા છે અને અપેક્ષિત વળતરનો દર 10% આપેલો છે.
ત્રણ માહિતી આપી છે એ સિવાય બીજી વધારાની માહિતી વર્ષ અને અંતરકો આપણને આપેલો છે આપણે ભારિત સરેરાશ નફાને મૂળીકૃત કરવાનો છે તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે સૌથી પહેલા આપણે શોધવું પડે ભારિત સરેરાશ નફો શોધવો પડે તો ભારિત સરેરાશ નફો શોધવા માટે આપણને વર્ષ અને નફો આપ્યો છે ભારિત સરેરાશ નફો ક્યારે પડે નિયમ શું છે એનો કે નફામાં સતત વધારો થતો હોય અથવા સતત ઘટાડો થતો હોય ત્યારે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ તો અહીંયા જુઓ પાંચ વર્ષ ક્રમ અનુસાર આપેલા છે એમાં જો નફામાં સતત વધારો થાય છે પહેલા વર્ષે નફો 45,000 છે વધીને બીજા વર્ષે નફો 50,000 થાય છે પાછો વધે છે ત્રીજા વર્ષે નફો 65,000 થાય છે ચોથા વર્ષે નફો 75,000 થાય છે અને પાંચમા વર્ષે નફો 90,000 થાય છે તો વર્ષ અને નફો આપ્યો છે ભારિત સરેરાશ નફો શોધવો હોય તો સૌથી પહેલા આપણે ખ્યાલ છે સૌથી પહેલા આપણે સૂત્ર લખીશું ભારિત સરેરાશ નફાનો ત્યાર પછી આપણે ગણતરી કરીશું ભારિત સરેરાશ નફો શોધવો હોય તો એ ફોર્મ્યુલા શું છે કે ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો આપણે ભારનું ખાનું ત્રીજું જાતે બનાવવાનું થાય જે પ્રકારે વર્ષ હોય અનુક્રમે આપણે એનો ભાર આપવાનો હોય છે તો આપણે ભાર આપી દઈએ વર્ષ 5 છે 1 થી 5 આપણે એનો ભાર આપવાનો છે પહેલા વર્ષે ભાર 1 બીજા વર્ષે ભાર 2 ત્રીજા વર્ષે ભાર 3 ચોથા વર્ષે ભાર 4 અને પાંચમા વર્ષે ભાર 5 હવે ભાર આપ્યા પછી આપણે કુલ ભારિત નફો શોધવાનો છે ભારિત નફો શોધવા માટે નફાને ભાર વડે ગુણવો પડે તો ચોથું ખાનું આપણે બનાવીશું ભારિત નફો બરાબર આ ચોથું ખાનું 2×3 રેડી ભારિત નફો ₹1,95,000 પછી 75,000 × 4 75×4 એટલે કેટલા થાય 3,00,000 પછી 90,000 × 5 9×45 કેટલા થાય 4,50,000 બરાબર છે દરેકનો ભારિત નફો કર્યો આપણે કુલ ભારિત નફાની જરૂર છે તો દરેક ભારિત નફાનો આપણે શું કરવો પડે સરવાળો કરવો પડે અને કુલ ભારની જરૂર છે તો ભારનો પણ આપણે શું કરવો પડે સરવાળો કરવો પડે ભારનો સરવાળો કરો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 કુલ ભાર કેટલો થશે 15 અને ભારિત નફાનો સરવાળો કરો આપણે કેલ્ક્યુલેશન કરીશું બધાનો સરવાળો કરીએ 45,000 પ્લસ 1,00,000 પ્લસ 1,95,000 પ્લસ 3,00,000 પ્લસ 4,50,000 એટલે કુલ સરવાળો થાય છે 10,90,000 બરાબર બધાનો કુલ સરવાળો થાય છે 10,90,000 હવે આપણને કુલ ભારિત નફો પણ મળ્યો કુલ ભાર પણ મળ્યો એ પરથી આપણે ભારિત સરેરાશ નફો શોધીશું ચલો ફોર્મ્યુલાની કિંમત મૂકો કુલ ભારિત નફો 10,90,000 ભાગ્યા કુલ ભાર કેટલો છે 15 આ બંનેનો શું કરશું આપણે ભાગાકાર તો 10,90,000 ભાગ્યા 15 ગણતરી કરો એટલે મળે છે 72,666.6666 છે 10,90,000 કરો
એટલે આપણને મળે છે 72,666.6662 72,667 આપણે કરી દઈશું 72,667 રાઉન્ડ ફિગર આપણે રકમ લેવી પડશે બરાબર 72,666.6662 છે .66 કાપો તો પણ ચાલે અને રાઉન્ડ ફિગર રકમ લઈ લો તો પણ ચાલે તો 72,667 આપણને ભારિત સરેરાશ નફો મળી ગયો ભારિત સરેરાશ નફો મળ્યા પછી આપણે પાગડી શોધવા માટે આપણે ભારિત સરેરાશ નફાની મૂળભૂત કરવાનો છે બરાબર તો સૌથી પહેલા મૂળભૂત નફો શોધવો પડે મૂળભૂત નફાનું સૂત્ર શું હતું સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર બરાબર તો સરેરાશ નફો મળ્યો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર કરીએ તો મૂળભૂત નફો આપણને મળે તો મૂળભૂત નફાનું સૂત્ર લખીએ મૂળભૂત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ટકા બરાબર છે આપણે ડાયરેક્ટ એના ટકા કાઢીશું સરેરાશ નફો આપણી પાસે છે કેટલો છે 72,667 અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે કેટલો છે 10% તો ભાગ્યા 10 અને ટકા આ ટકાની ગણતરી ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં કરવાની છે આપણે તો ગણતરી કરીએ કે 72,667 ભાગ્યા 10 અને પછી ડાયરેક્ટ ટકાની સ્લિપ દબાવવાની છે એટલે આપણને મૂળભૂત નફો મળશે 726,670 બરાબર મૂળભૂત નફો શોધવા માટે સરેરાશ નફાને અપેક્ષિત વળતરના દર વડે ભાગો પડે તો સરેરાશ નફો તો 72,667 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર તો 10% 72,667 ને ભાગ્યા 10% કરો એટલે 726,670 એ આપણને મૂળભૂત નફો મળે હવે મૂળભૂત નફો મળ્યા પછી પાગડી શોધવી હોય તો પાગડીની ફોર્મ્યુલા શું કરી હતી કે મૂળભૂત નફો માઇનસ રોકાયેલી મૂડી હવે આપણી પાસે મૂળભૂત નફો છે પણ રોકાયેલી મૂડી છે નહીં રોકાયેલી મૂડી માટે આપણને મિલકતોને દેવા આપેલા છે એની ઉપરથી આપણે રોકાયેલી મૂડી શોધી શકીએ તો હવે રોકાયેલી મૂડી શોધીશું રોકાયેલી મૂડીની ફોર્મ્યુલા શું હતી એ ગણતરી કરું છું રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા બરાબર કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરો એટલે આપણને શું મળે રોકાયેલી મૂડી તો ધંધાની કુલ મિલકતો આપેલી છે આપણને 6,00,000 માઇનસ ધંધાના કુલ દેવા આપેલા છે 1,70,000 તો 1,70,000 આપણે બાદ કરીશું ચલો 6,00,000માંથી 1,70,000 બાદ કરો એટલે કેટલા વધે 4,30,000 તો 4,30,000 આપણને શું મળ્યું રોકાયેલી મૂડી બરાબર છે હવે રોકાયેલી મૂડી મળ્યા પછી આપણે પાગડીની કિંમત શોધી શકીએ તો હવે પાગડી મેળવીશું પાગડી સૂત્ર હતું કે પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી તો મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી ચલો મૂડીકૃત નફો આપણે શોધ્યો 726,670 તો એ કિંમત મૂકીશું 726,670 માઇનસ રોકાયેલી મૂડી આપણે શોધી 4,30,000 બરાબર 7,00,000 સોરી ગણતરી આપણે 726,670 માઇનસ રોકાયેલી મૂડી છે 4,30,000 તો 726,670 માંથી 4,30,000 ની રોકાયેલી મૂડી બાદ કરો એટલે તમને પાગડીની કિંમત મળે 726,670
माइनस 4,30,000 तो आपने कीमत मर से 296,670 296,670 आपने सुमरियो आगरी नी कीमत तो आप प्रकारे सरेराश नफाने मूलीकृत करवो होय तो सौथी पहेला तमारे जे सरेराश नफो लागू पड़तो होय जे नियम अनुसार साधी सरेराश पद्धति तो सादो सरेराश नफो अने भारित सरेराश नी पद्धति होय तो भारित सरेराश नफो सौथी पहेला सरेराश नफो शोधवानो ત્યાર પછી સરેરાશ નફો મળ્યા પછી તમને મૂડીકૃત નફો મળશે તો ત્યાર પછી મૂડીકૃત નફો શોધવાનો ત્યાર પછી મૂડીકૃત નફો મેળવ્યા પછી જો રોકાયેલી મૂડી આપી હોય તો ડાયરેક્ટ તમે પાગડી મેળવી શકો છો જો રોકાયેલી મૂડી ન આપેલી હોય તો તમને મિલકતોને દેવા આપી હશે તો મિલકતોમાંથી દેવા બાદ કરીને રોકાયેલી મૂડી શોધવાની રોકાયેલી મૂડી મળ્યા પછી પાગડીનું મૂલ્યાંકન આપણે કરી શકીએ પાગડી મેળવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આ ચોથી પદ્ધતિ જે છે કે સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ મૂળીકરણની જે નફાના મૂળીકરણની પદ્ધતિ છે એમાં બે પ્રકાર છે એમાં સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિનો હવે આપણે આગળ શીખ્યા છે નેક્સ્ટ લેક્ચર આપણે અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિનો દાખલો પણ શીખીશું